કેમ છો મિત્રો આશા રાખું છું કે બધા મજામાં હશો મિત્રો દર વખતની જેમ આજે પણ તમારી માટે હું જિલ્લો લઈને આવ્યો છું અને આજના જિલ્લાનું નામ છે નર્મદા જિલ્લો મિત્રો વિડીયો શરૂ કરીએ પહેલાં મારો ચેનલ તમે સબસ્ક્રાઈબ કરી નાખો તો ચાલો શરૂ કરીએ તો મિત્રો આજે આપણે શીખવાના છીએ નર્મદા જિલ્લા વિશે નર્મદા નર્મદા જેનું ઉપનામ છે રેવા અથવા તો મૈકલ કન્યા રેવા અથવા તો મૈકલ કન્યા મૈકલ પર્વત પરથી નીકળ છે મધ્યપ્રદેશના તેથી તેને મૈકલ કન્યા કહે છે અને રેવા પણ તેનું ઉપનામ છે નર્મદાનું અને તેના પર એક ફિલ્મ પણ બનાવવામાં આવી છે બરોબર ખૂબ સરસ ફિલ્મ છે કે જેમાં દર્શાવવામાં આવ્યું છે કે નર્મદા નદીની કિનારાની જે વસ્તી છે તેના જે લોકો છે તેની સંસ્કૃતિ દર્શાવવામાં આવી છે નર્મદા નદીની આસપાસ જે નર્મદા કિનારે જે લોકો રહે છે તેમની સંસ્કૃતિ તેમાં દર્શાવવામાં આવી છે તો ખૂબ સરસ પિક્ચર છે રેવા રેવા એટલે કે નર્મદા અને મૈકલ કન્યા પણ નર્મદાને કહીએ છીએ બરાબર તો ચાલો શરૂ કરીએ નર્મદા જિલ્લો તો નર્મદા જિલ્લો સૌ પ્રથમ છે ક્યાં ગુજરાતમાં તો આ રહ્યું આપણું મોજિલું ગુજરાત અને આ રહ્યો નર્મદા જિલ્લો હવે નર્મદા જિલ્લાને કયા કયા જિલ્લાની સ્પર્શે છે તે જાણી લઈશું તો ઉપરથી ચાલુ કરીએ તો છોટાઉદેપુર વડોદરા ભરૂચ સુરત અને તાપી બરોબર ફરીથી જાણી લઈએ છોટાઉદેપુર ભરૂચ સુરત અને તાપી આ પાંચ જિલ્લાની હદ નર્મદા જિલ્લાને સ્પર્શે છે હવે જાણી લઈએ કે નર્મદા જિલ્લાના તાલુકા કયા કયા છે મિત્રો આ નર્મદા જિલ્લો જે છે તે ભરૂચ જિલ્લામાંથી છૂટો પડેલો છે બરોબર જાણી લઈશું કે તાલુકા કયા કયા છે તો સૌથી પહેલા તિલકવાડા નાંદોદ ડેડિયાપાડા સાગબારા બરાબર અને એક પાંચમો તાલુકો છે જે નવ બન્યો છે તેનું નામ છે ગરુડેશ્વર ગરુડેશ્વર આ ગરુડેશ્વર તાલુકો પાછળથી બન્યો છે બરાબર અહીંયા જે નાંદોદ તાલુકો છે તેને રાજપીપળા પણ કહીએ છીએ કે જે નર્મદા જિલ્લાનું મુખ્ય મથક છે બરાબર નર્મદા જિલ્લાનું મુખ્ય મથક કયું છે તો રાજપીપળા છે અને રાજપીપળાનું જ બીજું નામ છે નાંદોદ એક વાર ફરીથી આપણે તાલુકા જિલ્લાના તાલુકા બરોબર તો ચાલો હવે પ્રશ્નો જોઈએ તો સૌથી પહેલો પ્રશ્ન છે કે નર્મદા જિલ્લાનું મુખ્ય મથક કયું છે તો મિત્રો જવાબ આવશે રાજપીપળા રાજપીપળા એ નર્મદા જિલ્લાનું મુખ્ય મથક છે કે કે જેનું બીજું નામ નાંદોદ પણ છે છે તો ચાલો આગળ જોઈશું કયો ડેમ જિલ્લામાં મિત્રો અહીંયા જે ડેડિયાપાડા છે તે ડેડિયાપાડામાં એક રીંછ અભ્યારણ પણ છે ડેડિયાપાડા રીંછ અભ્યારણ છે તે નર્મદા જિલ્લામાં જ આવેલું છે અને ડેડિયાપાડા તાલુકામાં આવેલું છે બરોબર આગળ જોઈશું તો કે કયો ડેમ નર્મદા જિલ્લામાં આવેલ છે તો મિત્રો જવાબ આવશે ઉપરના બધા એટલે કે નર્મદા ડેમ એટલે કે જે નવા ગામે જે ડેમ છે સરદાર સરોવર ડેમ એ જ નર્મદા ડેમ બીજો છે ચોપડવાળ ડેમ ત્રીજો છે કાકડી અંબા ડેમ આ ત્રણે ત્રણ ડેમ નર્મદા જિલ્લામાં આવેલ છે નર્મદા ડેમ એટલે કે સરદાર સરોવર ડેમ ચોપડવાવ ડેમ અને કાકડી અંબા ડેમ બરાબર ચાલો આગળ જોઈશું કે નર્મદામાં આવેલ નિનાઈ ધોધ કયા તાલુકામાં આવેલ છે આના પરથી એક બીજો પ્રશ્ન પણ બને છે કે ગુજરાતના કયા જિલ્લામાં નિનાઈ ધોધ આવેલો છે તો મિત્રો જવાબ આવશે નર્મદા જિલ્લામાં આવે છે પરંતુ અહીંયા પૂછ્યું છે કયા તાલુકામાં આવેલ છે તો જવાબ આવશે ડેડિયાપાડા ડેડિયાપાડાની અંદર નીનાઈ ધોધ આવેલ છે મિત્રો ડેડિયાપાડાની અંદર બરાબર આગળ જોઈશું કે કયા પેલેસ નર્મદા જિલ્લામાં આવેલ છે

ગુજરાતના કયા જિલ્લામાં આવેલ છે તો તે નર્મદા જિલ્લામાં આવેલ છે બીજો પ્રશ્ન એ બને કે નર્મદા જિલ્લામાં નીચેનામાંથી કયા ધોધ 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 આવેલા છે તો તો અને જરવાણી ચાલો આગળ જોઈશું કે આદિવાસીઓની કુળદેવી એવી પાંડોરી માતા પાંડોરી માતાનું પ્રખ્યાત મંદિર ક્યાં આવેલું છે તો મિત્રો જવાબ આવશે દેવ મોગરા દેવ મોગરાની અંદર પાંડોરી માતાનું પ્રખ્યાત મંદિર આવેલું છે આ ઉપરાંત જે ત્રણ ઓપ્શન છે તે પણ તે પણ નર્મદા જિલ્લાની અંદર આવેલ છે બરાબર બરોબર નાંદોદ અને સગાઈ આ ત્રણેય નર્મદા જિલ્લાની અંદર આવેલ છે એ માતાનું પ્રખ્યાત મંદિર છે કે જે આદિવાસીઓની કુળદેવી છે આગળ જોઈશું તો નીચેનામાંથી કયા સ્થળ નર્મદા જિલ્લામાં આવેલ છે ખાડી નાની મોટી પનોતીનું મંદિર અને વિક્ટોરિયા ગેટ આ ત્રણે ત્રણ નર્મદા જિલ્લાની અંદર આવ્યા છે બરોબર વિશાલ ખાડી નાની મોટી પનોતીનું મંદિર અને વિક્ટોરિયા ગેટ હવે આગળ જોઈએ તો કે કયો તાલુકો નર્મદા જિલ્લાનો નથી નર્મદા જિલ્લાનો ન હોય તેવો તાલુકો અહીંયા ગરૂડેશ્વર મેં તમને કહ્યું હતું ગરૂડેશ્વર તે પાછળથી બનેલો તાલુકો છે તો ગરૂડેશ્વર એ નર્મદા જિલ્લાનો તાલુકો છે સાગબારા પણ છે તિલકવાડા પણ છે અહીંયા ઝઘડા ઝઘડિયા એ નર્મદા જિલ્લાનો તાલુકો નથી તો કયા જિલ્લાનો તાલુકો છે તો મિત્રો જવાબ આવશે તે ભરૂચ જિલ્લાનો ભરૂચ જિલ્લાનો તાલુકો છે ઝઘડિયા બરોબર હવે આગળ જોઈશું તો કે કયા જિલ્લાની હદ નર્મદા જિલ્લાને સ્પર્શતી નથી આના માટે સૌપ્રથમ જોઈ લઈએ કે નર્મદા જિલ્લાની કયા કયા જિલ્લાની હદ સ્પર્શે છે તો આ રહ્યો નર્મદા જિલ્લો ઉપરથી ચાલુ કરીશું તો છોટા ઉદેપુર વડોદરા ભરૂચ સુરત અને તાપી આ પાંચ જિલ્લાની હદ સ્પર્શે અહીંયા તાપી આવી ગયું વડોદરા આવી ગયું સુરત આવી ગયું પંચમહાલ પંચમહાલ જે જિલ્લો છે તેની હદ નર્મદા જિલ્લાને સ્પર્શતી નથી જવાબ આવશે પંચમહાલ બરાબર તો અહીંયા જે પંચમહાલ છે તે નર્મદા જિલ્લાને સ્પર્શતો નથી કેમ કે વચ્ચે છોટા વડોદરા અને છોટાઉદેપુર આવી જાય છે બરાબર તો મિત્રો તમને આ વિડીયો કેવો લાગે જરૂર કમેન્ટ કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરી નાખજો વિડીયોને કે જેથી આવા નવા નવા વિડીયો તમને મળતા રહે નવી નવી માહિતી તમને જાણવા મળતી રહે તમને બરાબર જય હિન્દ જય ભારત